हेलो, श्री सीके जी प्राइमरी स्कूलना डिजिटल क्लासरूममां आप सौ बाळ दोस्तोनું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ભણવાનું છે, એની અંદર યુનિટ 4 એમાં એક્ટિવિટી 7 જે છે એ તમારે સમજવાની છે, જેનું નામ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ, એટલે કે અલગ પ્રકારનો અનુભવ. આઈ હેડ બેડ એક્સપિરિયન્સ, એટલે કે મને ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક, આ કોણ બોલે છે? તો કે નરેટર. નરેટર એટલે શું? તો કે જેણે લખ્યું છે ને એ નરેટર કહેવાય. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ એટલે મને એ ખરાબ અનુભવ રહ્યો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક, તે મને ગયા અઠવાડિયે થયો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ, એટલે કે પાડોશની અંદર મેરેજ સેરેમની એટલે લગ્નનો ઉત્સવ હતો. There was a lot of noise, એટલે ત્યાં શું હતું? ખૂબ જ ઘોંઘાટ હતો. Noise, I could not sleep properly, એટલે કે હું સરખી રીતે સૂઈ શક્યો નહીં. So I woke up at half past 9. Half past 9 એટલે શું કહી શકાશે? Half past 8 એટલે કે 8:30 વાગે હું ઉઠ્યો. આજુબાજુમાં ખૂબ જ અવાજ હોવાથી મને નીંદર આવતી નહોતી અને પછી ઉઠવામાં મોડું થઈ ગયું. એવું કોણ બોલે છે? તો કે આ નરેટર. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી, એટલે કે હું ઝડપથી ઉઠ્યો. એન્ડ ટુક અ શાવર એટલે કે મેં શાવર એટલે નાહી લીધું, ઇન હરી એટલે ઝડપથી. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી, એટલે કે મને એક કપ ચા પીવાનો પણ સમય હતો નહીં. ઇટ વોઝ 10 to 9, એટલે કે 10 to 9 એટલે 9:10 ની વાર હતી. કેટલી વાર હતી? 9:10 ની વાર હતી. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ, એટલે મેં ઝડપથી મારું બાઇક જે છે એ દોડાવ્યું. આઈ હોપ ટુ રીચ ઓન ટાઈમ, એટલે આઈ હોપ, હું આશા રાખું છું. આઈ એક્સેલરેટેડ ધ બાઇક. આઈ હોપ ટુ રીચ ઓન માય ટાઈમ, હું આશા રાખું છું કે મારા સમયે હું પહોંચી જઈશ. આઈ એક્સેલરેટેડ ધ બાઇક, એટલે મેં બાઇકને શું કર્યું? તો કે ઝડપથી ભગાડ્યું, એટલે કે એટલું એક્સેલરેટેડ, એટલું લીવર આપ્યું કે હું ઝડપથી પહોંચી જાઉં. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, અને ટ્રાફિક લાઇટ કેવી હતી? રેડ કલરની. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક, એટલે હું મારા બાઇકને સ્ટોપ કરી શક્યો નહીં, ઊભું રાખી શક્યો નહીં એટ ધ ટ્રાફિક સિગ્નલ. ક્યાં? તો કે ટ્રાફિક સિગ્નલ ઉપર મારા બાઇકને મેં ઊભું ન રાખ્યું, કેમ કે સ્પીડ એટલી બધી હતી એટલા માટે. પછી નેક્સ્ટ તમે જુઓ, આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ, એટલે કે મેં ઝડપથી, ફાસ્ટ એટલે ઝડપથી, ડ્રાઈવ એટલે ચલાવવાનું સતત ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ, પોલીસવાળાએ શું કર્યું? તો કે મને બીજા સર્કલે ત્યાં ઊભો રાખી દીધો. ઓ શિટ, આઈ વિસ્પર્ડ, એટલે કે હું ધીમેથી બોલ્યો, કરે ભગવાન હવે તો મરી ગયો. પોલીસવાળાએ મને ઊભો રાખ્યો. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી, પોલીસવાળાએ શું કર્યું? મારી સામે તાકીને આમ જોયું. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ, એટલે કે સુપ્રભાત, તમે શું કર્યું છે? રેડ લાઇટ જે છે એને ઓળંગી દીધી છે, તમે એનાથી આગળ નીકળી ગયા છો, થોભ્યા નથી. એટલે કે રેડ લાઇટ હોય, આપણને બધાને ખબર છે કે ત્રણ સિગ્નલ ઉપર 3 લાઇટ હોય છે, બરાબર? તો એમાં તમારે રેડ લાઇટ હોય ત્યારે ઊભું રહેવું પડે છે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ, હવે પોલીસવાળાએ શું કર્યું? પૂછ્યું કે હું તમારું લાઇસન્સ અને તમારા જે પેપર છે કાગળ એ જોઈ શકું છું? તો નરેટરે જે છે શું કર્યું? તો કે આઈ ગોટ ઓફ માય બાઇક, એટલે હું બાઇક ઉપરથી નીચે ઉતર્યો. ગોટ ઓફ, નીચે ઉતરવું. આઈ ટેપ્ડ માય બેક પોકેટ, એટલે મેં મારું પાછળનું જે ખિસ્સું હતું એને થપથપાયું, એટલે જોયું. આઈ સર્ચ્ડ ઇન માય બેગ, પછી મેં મારા બેગની અંદર જોયું. આઈ પીપ્ડ ઇન ટુ માય સાઇડ કેસ, અને પછી મેં શું કર્યું? તો કે મારો જે સાઈડનો કેસ એટલે અરીસો, બાઇકનો અરીસો હોય ને એમાં જોયું.
પીપડે એટલે ડોક્યું કરવું, એમાં જોયું નો સાઇન ઓફ માય વોલેટ, એટલે મને સંકેત મળી ગયો કે મારું વોલેટ છે નહીં. એક્સક્યુઝ મી ઓફિસર, પછી શું કીધું એણે કે મહેરબાની કરીને સામું જોશો, એટલે કે ઓફિસર આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, એટલે કે આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, હું મારું જે છે એ પાકીટ ક્યાં ભૂલી ગયો છું, ઘરે ભૂલી ગયો છું. પછી આઈ એમ ઇન હરી, એટલે હું ખૂબ ઉતાવળમાં છું, એવું કહે છે. કોણ ઉતાવળમાં હતું? તો આ જે વ્યક્તિ છે એ ક્યાં છે? ઉતાવળમાં છે, એને જવું છે એની ઓફિસે, એટલા માટે આઈ ગોટ આઈ એમ ઇન હરી, હું ખૂબ જ ઉતાવળમાં છું. આઈ સેડ, મેં કહ્યું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ, અને પોલીસવાળાએ જે છે એ મારો એક્સક્યુઝ, એટલે કે કોઈ પણ પ્રકારની આનાકાની કે કાંઈ ચલાવ્યું નહીં. એક્સેપ્ટ એટલે સ્વીકાર કર્યો નહીં કે તમારું ચલાવી લઈશ કે કાંઈ વાંધો નહીં, તમે ઉતાવળમાં છો તો ચાલશે, એવું કાંઈ જ સાંભળ્યું નહીં. હી ટોલ્ડ મી, તેમણે મને કહ્યું, કીપ યોર બાઇક હિયર, એટલે કે અહીંયા તમારું બાઇક રાખી દો, ગો હોમ, ઘરે જાઓ, એન્ડ કમ વિથ ધ લાયસન્સ, અને લાયસન્સ સાથે પાછા ફરો. લકીલી એટલે સદનસીબે, આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ, એટલે કે મારા ખિસ્સામાં, સોરી, મારા બેગની અંદર થોડાક પૈસા હતા. થોડાક પૈસા એટલે થોડાક સિક્કાઓ હતા. આઈ કોટ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ, એટલે કે મેં શું કર્યું? તો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, સરકારી જે વાહન હોય એની અંદર એનો સહારો લીધો, એટલે કે એનો યુઝ કર્યો, અને વેન્ટ બેક હોમ, અને ઘરે પાછો ગયો. એટ હાફ પાસ્ટ 9, એટલે કે 9:30 વાગે આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. 8:30 વાગે હું કેટલા વાગે? 8:30 વાગે એ પોલીસવાળા જે છે એની પાસે પાછો આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર, એટલે મેં શું કર્યું? તો કે બતાવ્યું તેમને ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. આઈ પેડ એટલે કે મેં ચૂકવ્યું. શું ચૂકવ્યું? તો કે ફાઇન એટલે દંડ ચૂકવ્યો. એન્ડ કલેક્ટેડ માય બાઇક, એટલે મારો બાઇક જે છે લીધું. વેન આઈ કિકડ માય બાઇક અગેન, જ્યારે મેં મારા બાઇકને શું કર્યું? કિક મારી ફરી વખત. ધ ટાઈમ વોઝ 9:15. કેટલા વાગ્યા હતા? 9:15, એટલે 9:15 વાગી ગયા હતા. આપણે ઘડિયાળમાં જોતા શીખી ગયા છીએ કે ઓક્લોક, પછી 9:15, પછી 6 ઉપર આવે એટલે 9:30, 9 ઉપર આવે એટલે 2:15, બરાબર. નેક્સ્ટ જુઓ, લેટ વેરી લેટ, એણે શું કીધું? ઓ, બહુ મોડું થઈ ગયું છે. કેવું મોડું થઈ ગયું છે? ખૂબ જ મોડું થઈ ગયું છે. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી, એ જાણતો હતો કે મારા બોસ જે છે એ ખૂબ જ ગુસ્સે થઈ જશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ, તેથી એ જાણે રસ્તા ઉપર એકલો જ જતો હોય એવું એ ચલાવવા લાગ્યો. વેન આઈ અરાઈવડ એટ માય ઓફિસ, જ્યારે હું મારા ઓફિસે અરાઈવ એટલે પહોંચ્યો. આઈ વોઝ સરપ્રાઈઝ, એટલે હું આશ્ચર્યચકિત થઈ ગયો. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ, એટલે ઓફિસનો ગેટ જે છે એ શું થઈ ગયો હતો? ક્લોઝ એટલે બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલસો ક્લોઝડ, અને મેઇન દરવાજો હતો ઓફિસનો એ પણ શું હતો? ક્લોઝ હતો. ધેન આઈ રિયલાઇઝડ, પછી મને રિયલાઇઝ એટલે અનુભવ થયો. શું થયું? મને અનુભવ થયો. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલફોન, શું કર્યું? તો કે મેં ચેક કર્યું, તપાસ્યું. ડે એટલે દિવસ, ઓન માય સેલફોન એટલે મોબાઈલમાં તપાસ્યું. ઇટ વોઝ સન્ડે, રવિવાર હતો. અરે, કેવું કહી શકાય? જો
કે એણે આટલી મહેનત કરી અત્યાર સુધી, એ બાજુમાં મેરેજ સેરેમની હતી તો એના કારણે સૂઈ ન શક્યો, એક કપ ચા પીવા પણ ન રોકાણો, અને એટલું સ્પીડમાં સ્કૂટર ચલાવતો હતો તો એના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપર એ રોકાઈ શક્યો પણ નહીં, અને પોલીસવાળાએ એને ઊભો રાખ્યો. અને પછી આટલી મહેનત કર્યા પછી ઘરે પાછો ગયો અને પછી કાગળ ને બધું ડ્રાઇવિંગ લાઇસન્સને લઈ અને પોલીસવાળાને બતાવ્યું. અને જ્યારે પહોંચ્યો ઓફિસે ત્યારે શું થયું તો કે તો રવિવાર હતો એટલે રજાનો દિવસ હતો. તો બાળ દોસ્તો, તમારે પણ છે ને ક્યારેય ખોટી ઉતાવળ કરવાની નહીં, અને બધાએ શાંતિથી અને વ્યવસ્થિત કામ કરવું અને દરેક વસ્તુમાં વિચારવું. ઓકે બાળ દોસ્તો, આવજો.